गुड मॉर्निंग क्लास। धोरण 8 विषय गणित चैप्टर नंबर 4 में स्वाध्याय 4.3 रचना त्रीजी। पहलो दाखलो छे चतुष्कोण PLAN नी रचना करो, ज्यां तमने चोक्कस माप आपेला छे। PL बराबर 4 सेमी, LA बराबर 6.5, खूणो P बराबर 90 अंश, खूणो A बराबर 110 अंश अने खूणो N बराबर 85 अंश। अत्यार सुधी तमने बाजूना माप अने विकर्णना माप तेवुं ज आवतुं हतुं। हवे आवे छे खूणा, तो आपणे ते रचना कई रीते करवानी ते जोईए। सौ पहेला आपणे काची आकृति दोरीए। શું આપેલું છે? પહેલાં તો સૌથી પહેલાં PL બરાબર 4 સેન્ટીમીટર અને LA અથવા AL બરાબર 6.5 સેન્ટીમીટર। તો સૌ પ્રથમ આપણે દોરીએ રેખાખંડ LA બરાબર 6.5 સેન્ટીમીટર। અહીં હું દોરું છું, LA બરાબર આ છે ધારો કે 6.5 સેન્ટીમીટર। શુંના માપ શું? એ એલ। તેના પછી શું આપેલું છે? પી એલ બરાબર 4 સેન્ટીમીટર। એલ તો આપણી પાસે છે, તો શું લખવાનો? પી, ધારો કે અને હું કહું છું બિંદુ પી। પી એલ શું આપેલું છે? 4 સેન્ટીમીટર। હવે ત્યારબાદ કોઈ પણ બાજુનું માપ આપેલું છે, અહીં આપણે એક અને બે બાજુના માપ આપ્યા છે, ત્યાર પછી શું આપેલા છે? ખૂણાઓ આપેલા છે। કયો ખૂણો શું આપેલો છે? ખૂણો પી આપેલો છે 90 અંશ, ખૂણો એ 110 અને ખૂણો એન આપ્યો છે 85 ડિગ્રી। ચતુષ્કોણના કેટલા બિંદુઓ હોય? તો 4। આપણે 3 આપ્યા છે, એક બિંદુ નથી આપેલું, એટલે આપણે એક બિંદુ દોરશું જેનું નામ આપશે એન। આ થયા 4 બિંદુ। પહેલાં આપણે દોરીએ એક ચતુષ્કોણ, ધારો કે કંઈક આવો એક ચતુષ્કોણ બને છે। હવે ખૂણાનો માપ, ખૂણો એ શું આપેલો છે? 110। ખૂણો L કંઈ આપ્યો છે? નથી આપ્યો। ખૂણો P શું આપ્યો છે? 90 અંશ અને ખૂણો N શું આપ્યો છે? 85 અંશ। હવે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય મિત્રો? 360। વેરી ગુડ। ચતુષ્કોણ PLAN બરાબર શું થવું જોઈએ? ચારે માપનો ખૂણાનો સરવાળો 360, એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો L વત્તા માપ ખૂણો P વત્તા માપ ખૂણો N બરાબર શું થતું હોય? 360। હવે આપણે શું નથી આપેલું? તો માપ ખૂણો L, તો આપણે તે શોધીએ, તો માપ ખૂણો L બરાબર કુલ શું થતું હતું? 360 અંશ માઇનસ આપણે જે માપ આપેલા છે તે, એટલે કે માપ ખૂણો A વત્તા માપ ખૂણો L વત્તા માપ ખૂણો L તો શોધવાનો છે, માપ ખૂણો P અને માપ ખૂણો N 360 ઓછા માપ ખૂણો A, એ કેટલો છે? 110 વત્તા માપ ખૂણો P એટલે કે 90 વત્તા માપ ખૂણો N એટલે કે 85। 360 ઓછા આનો સરવાળો થાય છે 285। 110 અને 90 એટલે 200, 200 વત્તા 85 એટલે 285। 360 ઓછા 285 એટલે
માપ ખૂણો એલ કેટલો મળ્યો? 75 અંશ. આ થયા ચતુષ્કોણના ચાર ખૂણાનું માપ અને બે બાજુનો માપ. રચનાનો ત્રીજો પ્રકાર, જ્યારે પાસ પાસેની બે બાજુનું માપ આપ્યું હોય અને ત્રણ ખૂણાના માપ આપ્યું હોય ત્યારે રચના કઈ રીતે દોરાય તે શીખીએ. પહેલાં આપણે જોઈ કાચી આકૃતિ, હવે જોશું આપણે પાકી આકૃતિ. સૌ પહેલાં શું કર્યું હતું? રેખાખંડ એ એલ રચ્યો હતો. કેટલી લંબાઈનો? 6.5 સેન્ટીમીટરનો. તો પાકી આકૃતિમાં પણ આપણે સૌ પહેલાં દોરીએ એક રેખાખંડ, જે કેટલીનો હશે, કેટલી લંબાઈનો હશે? 6.5 સેન્ટીમીટર. આ છે 6.5 સેન્ટીમીટર રેખાખંડ દોર્યું, જેને નામ આપ્યું રેખાખંડ એ એલ. 6.5 સેન્ટીમીટર. ત્યારબાદ એ એલમાં એ બિંદુ કેટલા ખૂણો રચે છે? એ બિંદુએ કેટલાનો છે? એ એલે કેટલાનો ખૂણો છે? તો 110નો. તો કોણમાપકના ઉપયોગથી તમારે આ રીતે સીધું રહે રેખામાં તે રીતે કોણમાપક રાખવાનું, અને અહીં તમને 110 દેખાય ત્યાં એક બિંદુ દોરવાનું. આ રીતે સીધું રાખી એક બિંદુ આપવાનું અને એક કિરણની રચના કરવાની. આ કિરણને નામ આપું છું હું એક્સ. કેટલાનો ખૂણો દોર્યો મેં? 110 અંશનો, કોણ માપકના ઉપયોગથી. હવે અત્યાર સુધી આપણે રચનાના મુદ્દામાં આવું કંઈ આવ્યું નહોતું, તો તે કેવી રીતે લખાય તે પહેલાં જોઈએ. સૌ પહેલાં મેં શું કર્યું? 6.5 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ એ એલ દોર્યો. ત્યારબાદ શું કર્યું? રેખાખંડ એ એલના એ બિંદુએ 110 અંશનો ખૂણો બનાવતું કિરણ એ એક્સ રચ્યું. કોના મદદથી? કોણ માપકના મદદથી. મિત્રો, તમે જે પણ દોરો છો રચનામાં તે જ તમારી ભાષામાં લખવાનું છે. આગળ જોઈએ. હવે જે રીતે ખૂણો એ રચ્યો તે જ રીતે તમને શું ખૂણો એલ ખબર છે? તો હા, કેટલો છે? 75. હવે તમને સમજાઈ ગયું હશે કે મેં 75 તમને અહીં શા માટે શોધાવ્યા હતા. તે જ રીતે કોણ માપક એલ બિંદુ પર રાખી અને 75 અંશે તમારે એક બિંદુ દોરવાનું. 75નો ખૂણો રચીએ તો એલ ઉપર રાખી 70-80 એની વચ્ચે, એટલે કે આ 75. એલને કેન્દ્ર લઈ આ બિંદુ પરથી એક કિરણ રચીએ, જે કિરણનું નામ આપું છું હું વાય. આ ખૂણો કેટલાનો થયો? તો 75 અંશનો. તો આપણે બે ખૂણા દોર્યા અને એક બાજુ દોરી. હવે ત્યારબાદ જોઈએ, આપણે કોઈ બાજુ આપેલી છે? અહીં તમને આપેલી છે PL = 4 સેમી. તમારી પાસે ખૂણો છે, એલ પાસે એક કિરણ છે, તો તમે એક બિંદુ દોરી શકો જે બનાવશે રેખાખંડ PL. એનો મતલબ છે કે એલ થી પી કેટલું માપ આપેલું છે? 4 સેન્ટીમીટર. પણ આપણે માપપટ્ટીના ઉપયોગથી નહીં, ચાપના ઉપયોગથી કરવાનો છે. માપપટ્ટીના ઉપયોગથી માપ લેવાનો 4 સેન્ટીમીટર. એલને કેન્દ્ર લઈ એક આ તમે જ્યાં કિરણ દોર્યું ને, કિરણ વાય, તેના પર એક ચાપ મારીએ. આ જ્યાં ચાપ છેદ્યો તે બિંદુને શું નામ આપશો? બિંદુ પી. તમારો PL રેખાખંડ કેટલો હતો? 4 સેન્ટીમીટર. જુઓ, તમને અહીં દેખાઈ રહ્યું છે તે કેટલો થયો?
4 सेंटीमीटर। त्यार बाद हवे बे खूणा रच्या, बे बाजू रची। त्यार बाद आपणे कोई खूणो आपेलो छे, खूणो पी आप्यो छे, तो हाँ खूणो पी केटलो आप्यो छे, 90 अंश। तो आपणे खूणा पी नी रचना करीए जे केटलो हशे 90 अंशनो। तो तमारे कोण मापकने बिंदु पी पर आ रीते सीधी लाइन में गोठवानू अने एल तमारो आ रीते बने ते रीते गोठवानू। ए 90 अंश, आ थयुं 90 अंश। त्यां तमारे एक बिंदु दोरवानो, जे रीते किरण दोरता था तेज रीते एक किरण दोरी जवानो जे बने बिंदु माथी पसार थाय। आ रीते एक किरण दोरी जेने नाम आपुं छुं झेड, किरण पी झेड। कदाच तमने आ एन लागतो होय तो आ किरण पी झेड अहीं छेद्युं, ते शुं नाम आवशे मित्रो? जरा विचारीने कहो, काची आकृति परथी कही शको? तो हाँ, आने कहीशुं बिंदु एन। बिंदु एन अने आ खूणा एन नुं माप शुं हतुं? 85 डिग्री, 85 अंश। आ थई तमारी रचना, जेमां तमने शुं आपेलुं हतुं? बे बाजूना माप, जे केवी हती? पास पासेनी बाजुओ हती, अने त्रण खूणाना माप आपेला हता। आपणे चौथा खूणानुं माप शोध्युं, 75। आ थई तमारी रचना। त्यારબાદ જોઈએ રચનાના મુદ્દા। પંચોતેર અંશનો ખૂણો રચ્યો ત્યાં સુધી આપણે જોયું, ત્યારબાદ શું કર્યું હતું આપણે? એલને કેન્દ્ર લઈ 4 સેમીનો એક ચાપ દોર્યો, જે કિરણ એલવાય ઉપર છેદતો હતો, તેને નામ આપ્યું પી। પી બિંદુએ આપણે 90 અંશનો ખૂણો દોર્યો અને એક કિરણની મદદથી દોર્યું હતું, જે કિરણનું નામ આપ્યું પી ઝેડ। ત્યારબાદ કિરણ એ એક્સ અને પી ઝેડ ના છેદ બિંદુને એન કહો, કઈ રીતે જોઈએ? કિરણ એ એક્સ પી ઝેડ જ્યાં છેદ્યું ત્યાં શું નામ કહ્યું? એન। આમ તમારો એક ચતુષ્કોણ બની ગયો પી એલ એ એન, જે માંગ્યો તો તે મુજબનો છે। આ થઈ તમારી રચના।